અમેરિકામાં આપણા હરિભક્ત છે રમણભાઈ સોનાવાલા, અને એનો દીકરો ભાવેશ છે. ભાવેશ અત્યારે લોસ એન્જલસમાં એક બહુ જ મોટી કંપનીમાં એ સીઈઓ એટલે કે એના સર્વોપરી પદ ઉપર અત્યારે એ બિરાજે છે. તો ભાવેશ એક વખત ન્યુયોર્કમાં એક જંગલ જેવા વિસ્તારમાં વોકિંગ કરવા નીકળ્યો, ટ્રેકિંગ કરવા નીકળ્યો. હવે જતો હતો અને એને એક સાપ કરડ્યો, એને રેટલ સ્નેક કહે છે. બીજા બધા સાપ તો જાના નાના પૈડવા તો બહુ આંટા મારતા હોય છે, પણ રેટલ સ્નેક અતિ 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 ભયંકર. અને રેટલ સ્નેક કરડે અને માણસ મૃત્યુ જ પામે. એ રેટલ સ્નેક એને કરડી અને ગૂંચડું વાળી બેસી ગયો, એ બહુ વધારે ખરાબ નિશાની કહેવાય. હવે આની સાથે કોઈ હતું નહીં, એક મિત્ર સાથે હતો, એટલે આણે જોયું કે આ તો રેટલ સ્નેક. ભાવેશને ખબર હતી કે રેટલ સ્નેક કહેવાય. એને કહ્યું મને રેટલ સ્નેક કરડ્યો છે, તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો. બસ આટલું બોલી તો બેભાન થઈ ગયો. બહુ લાંબી કથા છે, હું ટૂંકમાં બતાવું છું. એને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. રમણભાઈ એટલે આ ભાવેશના પિતા, એ ત્યારે લગભગ 1000 માઇલ દૂર ફ્લોરિડામાં હતા. એમને સમાચાર મળ્યા એટલે દોડ્યા, તાત્કાલિક ન્યુયોર્ક આવ્યા. અને ન્યુયોર્કમાં જ્યારે હોસ્પિટલમાં પોતાના એકના એક દીકરાને મળવા માટે એ વોર્ડમાં ગયા ત્યારે કલ્પી ન શક્યા, કારણ કે પોતાનો દીકરો એ ઉછાળા મારતો હતો. એને એ તો એને ભાન પણ નહોતું, આખું શરીર ઉછળે. અને ડોક્ટરે આ સોનાવાલા રમણભાઈને કહી દીધું, આ છોકરો જીવે એવા કોઈ ચાન્સીસ નથી, અમે બધા જ પ્રયત્નો અમે કરીએ છીએ. પછી રમણભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, સ્વામી મુશ્કેલી છે. બાપાએ કહ્યું કે યોગી મહારાજનું કાળાનાગનું ઝેર સ્વામિનારાયણ મંત્રથી ઉતરતું યાદ છે ને, હા, તમે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી દો. ડોક્ટરને કોઈ ના પ્રયત્નો કરે પણ તમે ધૂન ચાલુ કરી દો. આમણે ધૂન ચાલુ કરી, ડોક્ટરે કહ્યું કે ધૂને કાંઈ નહીં થાય ભાઈ, આ દવા અમે કરીએ છીએ પણ દવાની કંઈ અસર થતી નથી. બીજા દિવસે કે ત્રીજા દિવસે જોયું તો આખું શરીર કાળું પડી ગયું, આ પગ આખો કાળો પડી ગયો અને ધીમે ધીમે આ ઉપરના ભાગમાં કાળાશ આવવા માંડી. ડોક્ટરે કહ્યું આનો અર્થ એ કે આ નીચેના અંગ હવે સંપૂર્ણ કાપી નાખીએ તો એનો કઈ ઉપયોગ નથી, એવા થતા જાય છે. બાપાને પાછો ફોન કર્યો, બાપા કે સ્વામિનારાયણ મહામંત્રમાં શ્રદ્ધા છે, હોય તો ધૂન ચાલુ રાખજો. બાપા શ્રદ્ધા તો છે જ પણ અસર થતી નથી આને. બાપા કે ધૂન ચાલુ રાખો, મહારાજ રક્ષા કરે, ધૂન કરજો. એટલે રમણભાઈ અને નિયોગ મંડળના થોડાક હરિભક્તો સ્વામિનારાયણ 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 ધૂનમાં લાગી પડ્યા. ડોક્ટરે રમણભાઈને બોલાવીને કહ્યું કે તમારે જે કરવું એ કરજો, પણ એક તમને સમાચાર આપવાના છે, અમેરિકામાં જેટલી દવા ઉપલબ્ધ છે માંથી એક પણ દવા આને લાગુ પડતી નથી. બાપાને ફોન કર્યો, બાપા દવા એ કે લાગુ પડતી નથી. બાપા કે ધૂન ધૂન ચાલુ રાખો, મહારાજ રક્ષા કરશે, તમે ધૂન ચાલુ રાખો, શ્રદ્ધા ને વિશ્વાસ સહિત ધૂન કરો અને દવાએ લાગુ પડશે. આ લોકોએ પાછી ધૂન ચાલુ કરી. કેવું થયું કે જે એને ટ્રીટમેન્ટ આપનારા કઈ 9 ડોક્ટરો હતા, 9 ડોક્ટરો અમેરિકાના ટોપ લેવલના ડોક્ટરો સતત એને ટ્રીટમેન્ટ આપતા હતા, ખડે પગે ઉભા ઉભા હતા. એ 9 ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા અને બધા એમ કહેતા કે હવે આ દર્દીને મોકલી દઈએ ઘરે, ઘરે જઈને શાંતિથી મૃત્યુ પામે, બાકી અમારે કંઈ લાગતું નથી. એવા જે કોઈ વિચારમાં બધા ચર્ચા કરતા હશે એમાં એક ડોક્ટરને સૂઝ્યું કે લોસ એન્જલસની અંદર એક ફલાણો ડોક્ટર પણ જ્યારે સાફ કર્યો ત્યારે એની ટ્રીટમેન્ટ આપે છે. આપણે આપણા કરતાં તો નીચી કક્ષાનો ડોક્ટર છે પણ એને પૂછીએ, પૂછવું હોય તો પૂછીએ. એને પૂછ્યું, એને કહ્યું કે ફલાણી દવા લગાડો કદાચ લાગુ પડી જાય. અરે કે એના કરતા હાયર ડોઝ આપી દીધા કે કાંઈ વાંધો નહીં, આ લગાડો ને અજમાવો, આમાં કઈ વાંધો નથી. અને માત્ર 3 કલાકની અંદર ઝેર ઉતરી ગયો, એ દવા લગાડી 3 કલાક ઝેર ઉતરી ગયો. ભાવેશ ઘરે જતો હતો તો ડોક્ટરો બધા એને કાર સુધી મૂકવા માટે આવ્યા. આવું અમારી જિંદગીમાં ક્યારેય બન્યું નથી, જબરજસ્ત કહેવાય. એટલે રમણભાઈને પૂછતા હતા તમે બીજી બાજુ શું કરતા હતા, અમે સ્વામિનારાયણ સ્વામી, અમારી પાસે બીજી કોઈ દવા નથી. અને કેવું કહેવાય કે ભાવેશ ઘરે પહોંચ્યો, બીજા દિવસે આખું શરીર કાળું પડી ગયું હતું એવા સંજોગોમાંથી ઘરે ગયો. બીજા દિવસે આપણા ન્યુયોર્કના કેટલાક હરિભક્તો ભાવેશની ખબર કાઢવા ઘરે ગયા કે જ્યારે ઘરે જઈને ખબર કાઢીએ, અરે આટલા દિવસ બેભાન અવસ્થામાં રહેલો,
આવી પરિસ્થિતિમાં હતો એટલે બધાને હોસ્પિટલમાં તો મળવા દેવાય હતું ને, એટલે ઘરે ખબર કાઢવા ગયા. તો ઘરે જઈને પૂછ્યું કે ભાવેશભાઈ ક્યાં છે, કે ભાવેશ તો ચાઈના ફરવા ગયા છે. એટલે આ ગઈકાલે જ આવ્યો હોસ્પિટલમાં. એ કે હવે બહુ હાજા થઈ ગયા છે. સ્વામિનારાયણ મહામંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. ગુણાતાન સ્વામી 200 વર્ષ પહેલા બોલ્યા છે, આ 230 વર્ષ પછી આજે આપણે અનુભવી શકીએ છીએ. યોગી બાપાનું ઉદાહરણ કોઈકને જૂનવાણી લાગે, આ તો હજુ 2007 ની સાલનું ઉદાહરણ છે. કેટલા ઉદાહરણો આપું. અમારે નારણપુરામાં જયંતિભાઈ રકનપુર વાળા રહે છે, તે જયંતિભાઈએ વાત કરી. એવું બન્યું કે એમના પત્નીને બ્રેઇન હેમરેજ થયું, સ્ટ્રોક કહેવાય, અને પક્ષાઘાતનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરોએ કહ્યું કે આમાં કંઈ થાય તેવું નથી, કે આમાં કંઈક કરો ને કરો જ. તો કે આમાં કદાચ જો આ મગજ ખોલીએ, ખોપરી ખોલીને ઓપરેશન કરીએ મગજનું, તો કદાચ કંઈક પરિણામ મળે. પણ અમદાવાદમાં તો એવો કોઈ ડોક્ટર નથી કે આમાં કંઈ કરી શકે. જયંતિભાઈ કહ્યું કે તો ક્યાં કરાવવું પડે, કે મુંબઈ. મુંબઈ તાત્કાલિક લઈ જાવ તો મેળ પડે. એટલે જયંતિભાઈએ તાત્કાલિક મુંબઈથી ચાર્ટર પ્લેન મગાવડાવ્યું, પ્લેનમાં તાત્કાલિક મુંબઈ લઈ જવાની વ્યવસ્થા કરી. મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલમાં ફોન કરીને બધી વ્યવસ્થા કરી દીધી અને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક એમના પત્નીને એ એરપોર્ટ તરફ લઈ જતા હતા. અને રસ્તામાં એણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે મુંબઈમાં હતા. એણે બાપાને ફોન કર્યો, બાપા મારા પત્નીને આવું થયું છે, અમે એમને લઈને મુંબઈ આવીએ છીએ, આપ આશીર્વાદ આપજો કે હવે આમાં કંઈક સારી ટ્રીટમેન્ટ મળી જાય. ડોક્ટરો બધા ના પાડે છે ને કંઈ થાય તેમ નથી એમ કહે છે, ને ઓપરેશન કરાવવું પડે તેમ છે, ને ઓપરેશન મુંબઈમાં થાય તેમ છે, ને મુંબઈમાં પણ જોખમ બહુ છે. બાપાએ કહ્યું કે મુંબઈ શું કામ ધક્કો ખાવ છો, અમથા અમથા પ્લેનના પૈસા ખર્ચો છો, ત્યાં ત્યાં પતાવી દો. પણ અમદાવાદમાં કોઈ ડોક્ટર હાથ મૂકવા તૈયાર નથી. કોઈ ડોક્ટર કહેતો નથી કે અમે આની સર્જરી કરીએ. અમે બધા મોટા મોટા ન્યુરો સર્જનને પૂછી જોયું તો બાપા કે સિવિલમાં કરાવી નાખો. અરે બાપા સિવિલમાં તો ક્યાં કરાવવું હવે, બાપા કે ક્યાંક કરાવી નાખો ને, ત્યાં અમદાવાદમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એટલે એને એમ્બ્યુલન્સ વાળાને કીધું, ભાઈ ઉભી રાખ ગાડી, નથી એરપોર્ટ જવું, હાલ પાછી વાળ. બાપાએ કહ્યું એમને સાથે સાથે, સ્વામિનારાયણનું આમંત્રણ ધૂન કરજો અને થઈ જશે, મહારાજ સારું કરશે. એટલે અમદાવાદમાં વળી પાછા એક ન્યુરોસર્જનને પકડ્યા કે બાપા આ અમારા ઘરવાળાના મગજમાં ઓપરેશન તમે કરી આપો. એ કે આમાં થાય જ નહીં, રિપોર્ટ જોઈને એણે કહ્યું કે આમાં ન થાય, આમાં અબજસ જ મળે. કે ભાઈ સાહેબ ભલે અબજસ મળે પણ તમે કરો જ. અરે હું કહું છું આમાં ન થાય, ભલે અબજસ મળે તમે કરો જ. એટલે આ ભલે વળગ્યા છે, હું ના પાડું છું, તમે શેનું કહો છો કે તમે કરો જ, સારું જ થશે, અમને વિશ્વાસ છે, અમારા ગુરુ નાનક જેવા છે અને સ્વામિનારાયણ મહામંત્રમાં અમને શ્રદ્ધા છે, અમે ધૂન કરીશું. તે અહીંયા એમના વેવાઈ ડીસાને છે ને, જયંતિભાઈ, ડોક્ટર જયંતિભાઈ એમના વેવાઈ છે ડીસામાં. ડોક્ટર જયંતિભાઈ છે, ક્યાં રહે છે, હા સોરી પાટણ રહે છે. એ સાથે હતા અને એમના બીજા ભાઈ જયંતિભાઈના કાકા દીકરાભાઈ ડોક્ટર વજુભાઈ એ સાથે હતા. એટલે પેલો જે ડોક્ટર ન્યુરોસર્જન હતો એ કહેવા માંડ્યો કે આ ભાઈ બહુ આ કે છે પણ આ ગુરુ છે, કે નાના હવે કરી નાખો ને, અમારા જયંતિભાઈની ઈચ્છા છે તમે કરી નાખો. ન્યુરોસર્જરી ચાલુ થઈ, ખોપરી ખોલી, ઓપરેશન કરવાનું ચાલુ કર્યું. તો ડોક્ટર કે હજુ આપણે ને જઈને કહી આવ્યો મુશ્કેલી છે આમાં તો. ચાલુ ઓપરેશને બહાર આવ્યા અને બહાર જયંતિભાઈ ને એના દીકરો ને એના સગાવાલા બે ધૂન કરતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, કે ભાઈ ઉભારો ધૂન ઉભી રાખો અહીંયા ખૂણામાં. શું કે આ તમારા પત્નીને સર્જરી તો અમે ચાલુ કરી દીધી છે પણ ચાન્સીસ ઓછા છે, આમાં અપયશ મળશે. આ કે અપયશ મળે તો શું થાય, કે કદાચ ધામમાં જાય તો કે તો મહારાજના ધામમાં જશે, એની ચિંતા નથી. બીજું શું થાય કે કાં તો એ આંધળા થાય ને કાં તો બેરા થાય, બેમાંથી એક થાય, અને સોરી કાં તો આંધળા થાય અને કાં તો મૂંગા થાય, જીભ એની જતી રહે. તો કે આંધળા ન થાય એવો પ્રયત્ન કરજો, મૂંગા થાય તો વાંધો નહીં, આમાં વધારે બોલે છે, ગમત કરતા હતા એટલે હસતા હતા. તો પેલો ડોક્ટર કે કરા તમારા પત્નીનું ઓપરેશન છે ને એટલા તમે ફ્રેશ છો, તમે એટલા બધા ચિંતા મુક્ત છો, એ કે અમને વિશ્વાસ છે, અમારે તો સ્વામિનારાયણ નામનો વિશ્વાસ છે, અમે કરશું, તમે તમારું કામ કરો, અમે ધૂન કરીએ છીએ, અમારા ગુરુના આશીર્વાદ છે. અને જયંતિભાઈ ધૂન ચાલુ રાખી, ઓપરેશન પૂરું થયું અને બોલતા ચાલતા દેખતા ને જીવતા બહાર આવ્યા. બધા ખબર કાઢવા આવ્યા મેહોણામાંથી,
હલો, જીંતીભાઈના ઘરવાળાનું ઓપરેશન કર્યું છે, ખબર કાઢવા માટે આવ્યા. તે ખબર કાઢવાવાળા એટલા બધા આવી ગયા કે ધ્યાન ન રહ્યું કોઈનું, અને બીજા દિવસે એ કોમામાં જતા રહ્યા. પેશન્ટને તપાસવા માટે 11 વાગે ડોક્ટર આવ્યા, ત્યારે પેશન્ટ કેમ સૂતા છે એમ નર્સોને પૂછ્યું, તો નર્સ કે ક્યાં સૂતા છે ક્યાં ના, અમે તો એને ઉઠાડ્યા જ નથી. અરે પણ હલાવો તો ખરા, જાગે છે કે નહીં. તો બેભાન થઈ ગયા, કોમામાં જતા રહ્યા હતા. ડોક્ટર ખીજાયા, એમણે જયંતિભાઈને બોલાવ્યા કે ભાઈ આ પેશન્ટમાં તો તકલીફ થઈ ગઈ છે, હવે કોમામાં જતા રહ્યા, હવે આ કોમામાં ગયેલું દર્દી એ ક્યારે બહાર આવે કહી શકાય નહીં, તો બહુ મુશ્કેલી થઈ ગઈ, ભારે મુશ્કેલી થઈ ગઈ, હવે તમારે કઈ જે ચાલુ કરવું એ કરજો. ડોક્ટરને મળીને જયંતિભાઈ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. બાપા ત્યારે ગોંડલ હતા, મુંબઈથી બાપા પ્લેનમાં ગોંડલ પહોંચી ગયા હતા. બાપાને ફોનમાં કહ્યું, બાપા પાછી તકલીફ થઈ છે. બાપા કે ધૂન, સ્વામિનારાયણ સ્વામી ધૂન કરો, અહીંયા અક્ષયદરીમાં અમે ધૂન કરશું, તમે ત્યાં ધૂન કરો. જયંતિભાઈ વળીભાઈ ધૂન ચાલુ કરી દી, સાંજે પાછા બોલતા અને ચાલતા. આ વાતને આજે 15 વર્ષ થઈ ગયા, હજુ બોલતા અને ચાલતા છે. અને વધારે વાત તો એ મોટી છે, ડોક્ટરે જયંતિભાઈને એમ કહ્યું કે તમે જેના નામની ધૂન કરતા હતા એ સ્વામિનારાયણ નામ, અને જે ગુરુના વચને ધૂન કરતા હતા એ ગુરુ, એની પાસે મન લઈ જાઓ. બાપા પાસે ડોક્ટર આવ્યા, હું સામે ઊભો તો મને બરાબર એ દિવસ યાદ છે. ડોક્ટરે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આ દર્દી જે હાલતા ચાલતા બેસતા ઉઠતા થયા છે, સંપૂર્ણ સાજા નરવા થયા છે, એનો તમામ યશ કોઈ એક બાબતના બધા સ્વામિનારાયણ ધૂન અને તમારા વચનને છે. આ હું ચમત્કાર જ કહું, ડોક્ટર તરીકે હું કહું છું કે મેં કાંઈ જ કર્યું નથી, જે કાંઈ કર્યું છે આ ધૂનના પ્રતાપે થયું છે અને તમારા આશીર્વાદના પ્રતાપે થયું છે. માટે હવે આજે મારા ગળામાં કંઠી નાખું, આજે નાસ્તિક મટીને આસ્તિક થાઉં છું. આવા તો અસંખ્ય ઉદાહરણો છે ધૂનના પ્રતાપે કેવા કેવા કામ થાય છે. વિદ્યાર્થીઓ જગતની વાત લઈ લઉં, અમારે ત્યાં સાઈબાગ મંદિરમાં દવાખાનામાં ડોક્ટર વીપી પટેલ કામ કરે છે, તો એણે વાત કરી હતી. મેડિકલ કોલેજમાં ભણતા હતા, અને મેડિકલ કોલેજમાં જે છેલ્લી પરીક્ષા હતી, એ છેલ્લી પરીક્ષામાં જરા અઘરામાં અઘરા સાહેબો આવ્યા હતા પરીક્ષા લેવા માટે, અને અઘરા વગરી કસોટી લેવા માટે સાહેબો નક્કી કરીને આવ્યા હતા. આજે તો જે આપણા વિદ્યાર્થીઓને કસ કાઢી નાખો જેવા સંકલ્પ સાથે મોટા મોટા ડોક્ટરો સાહેબ બનીને આવ્યા હતા, અને 12 વિદ્યાર્થીઓ હતા ફક્ત એમડીની ફાઇનલ એક્ઝામમાં, ફક્ત 12 વિદ્યાર્થીઓ હતા. અને એ વખતે એ બરોડાની MS યુનિવર્સિટીમાંથી એ કરતા હતા એમડી, ત્યારે એ વખતે ક્લિયર જ હતું કે આજે આ છેલ્લા પેપરમાં છેલ્લી કસોટીમાં TBના વધુ પ્રશ્નો પૂછાવાના, TB ઉપર જ પૂછાવાનું છે. અને એમાં ત્યાં બરોડાની પ્રતાપસિંહજી ગાયકવાડ હોસ્પિટલમાંથી 12 TBના દર્દી લઈ આવવામાં આવ્યા હતા, 12 દર્દી, અને એક એક દર્દીને આ વિદ્યાર્થી ડોક્ટરે તપાસવાનો, અને એના ઉપરથી નક્કી થાય કે આને આ સારવાર કરવાની, પછી એના ઉપર ત્યાં પ્રશ્નો પૂછે ને એના ઉપર ત્યાં એને માર્ક આપવામાં આવે. 12 દર્દી લાવવામાં આવ્યા હતા, અને સામે 12 વિદ્યાર્થીઓ હતા. એક એક વિદ્યાર્થી અંદર જાય તપાસે, પેલા સાહેબો હોય ભયંકરમાં ભયંકર ને કઠણમાં કઠણ પ્રશ્નો પૂછે, અને પેલાને પરસેવે રેબઝેબ કરી નાખે, શિયાળામાં રેબઝેબ થઈ જતા હતા એવા પ્રશ્નો પૂછે, હારી ગયા બધા. છેલ્લો વારો ડોક્ટર વીપી પટેલ, ડોક્ટર રજલાલનો હતો, આપણા મૂળ અહીંયા રાજપુર ગામના જ. હવે એનો છેલ્લો વારો, આગળ જે 11 જણા અંદર સાહેબો પાસે ગયા, એ જે સાહેબો પાસે જઈને બહાર આવ્યા, એક એક માથું પકડીને બહાર આવ્યા કે મરી ગયા, નપાસ કરી નાખશે, એવું ખરાબ કઠણ પૂછ્યું છે. અરે ભૂકા કાઢી નાખ્યા આ સાહેબો, ધાળા કેવા છે સાહેબો, મારવા બેઠા છે કે તારવા બેઠા છે ખબર પડતી નથી. વ્રજલાલને બધાને આવીને સમાચાર મળે, એટલે વ્રજલાલ એક જ કરે, યોગી બાપાએ શીખવાડ કે મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ સાહેબમાં પ્રવેશ કરજો, હે મહારાજ સ્વામિનારાયણ. એમનો વારો આવ્યો, સૌથી છેલ્લા વિદ્યાર્થી ડોક્ટર વીપી પટેલ, એ અંદર ગયા. બધાએ કહ્યું હતું કે TB ઉપર તૈયારી કરજે, TB ઉપર તૈયારી મારે કરવી હતી, મારે સ્વામિનારાયણની તૈયારી કરવી છે. અને અંદર ગયા, ડોક્ટરો બધા બેઠા હતા, અને એક પેશન્ટ આવ્યો, આ પેશન્ટને તપાસો, બોલો કેવું કહેવાય. એ પેશન્ટ દમનો દર્દી હતો, TBનો પેશન્ટ જ નહોતો. TBની તૈયારી કરી બધા જાય,
અને દમનો પેશન્ટ. અને ઓલા સાહેબોએ નક્કી કર્યું હતું કે આ પેશન્ટને આ વિદ્યાર્થી તપાસી લે, એટલે દમ ઉપર એવા પ્રશ્નો પૂછવા છે કે એનો દમ કાઢી નાખો છે. સાહેબોને એમ હતું કે બધા ટીબીની તૈયારી કરીને આવ્યા છે ને, આને ટીબીની તૈયારી કરીને જ આવવાની ટેવ હશે, આ ટીબીની તૈયારી કરીને આવ્યો છે, ટીબી એટલે દમ ઉપર આપણે આને વાત કરી. હવે હેપતાઈ જાય વિદ્યાર્થી, તમે ગયા હો ગણિતનું પેપર આપવા, નીકળે ભૂગોળનું તો મરી જાવ ને, આ તો એવું થયું. અને પેલા એ ટીબી ઉપર ને એટલે દમ ઉપર એટલા બધા પ્રશ્નો પૂછ્યા, એવા કઠણ કઠણ પ્રશ્નો પૂછ્યા, વ્રતલાલે બધાના સર્વોપરી જવાબ આપ્યા. અને પેલા સાહેબ આશ્ચર્યચકિત થઈ ગયા, એ કે આ કેવું કહેવાય, તમને બધા પ્રશ્નોના જવાબ આપ્યા, આ આશ્ચર્ય કહેવાય, કોઈ વિદ્યાર્થીને દમના જવાબ આવડે જ નહીં, કારણ કે બધા ટીબીની તૈયારી કરીને આવે, ટીબીનો જ પેપર હતો ને એના ઉપર બધી વાત કરવાની, તમે દમ ઉપર આટલો બધો અભ્યાસ કેવી રીતે કર્યો? કે સાહેબ મારા પતિ 3 વર્ષથી દમ છે, આમાં બધું જ મને ખબર છે. અને કે ડોક્ટરે શું કહ્યું ખબર છે? કે આ ચમત્કાર છે. કેમ ખબર છે? અમે દમ ઉપર નહોતા પૂછવાના, અમે ટીબી ઉપર જ પૂછવાના હતા. હોસ્પિટલમાંથી ટીબીના 12 દર્દી લઈ આવવાનું મેં કહ્યું હતું, પણ 12 દર્દી મળ્યા ને 11 જ દર્દી મળ્યા, અને 12મો દર્દી દમલો મળ્યો, અને દમલો તારા ભાગે જ આવ્યો. તું 12મો, આ દમલો 12મો, અને તને દમ ઉપર આવડતું હતું, તું જીતી ગયો, અમે હારી ગયા. એ કે તમે જીત્યા ઘારે એનો યશ સ્વામિનારાયણની ધૂન ને છે, મને આ ધૂન નથી. ચમત્કાર ન કહેવાય?